તમામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ, વી ટીવીમાં આપનું સ્વાગત છે. જીવન છે એમાં સુખ હોય દુઃખ હોય, ચડતી હોય પડતી હોય, સમૃદ્ધિ હોય તો સંઘર્ષ પણ હોય. પણ કોઈ પણ વિષમ પરિસ્થિતિને પહોંચી વળવા, વિષમ પરિસ્થિતિની અંદર જો વિકસતા રહેવું હોય, સ્મિત સાથે જીવતું હોય, તો કોઈએ પણ સુરતી લાલાઓ પાસે શીખવું પડે, સુરતની ધરતી પરથી પોતપાઠ લેવો પડે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સમરાંગણ 2017માં આ જ અનોખા શહેર સુરતની ધરતી ઉપર હું સૌ પ્રથમ આપ અહીંયા સૌ ઉપસ્થિત રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, મહિલાઓ, યુવાનો સૌ કોઈનો આવકાર કરું છું. સમરાંગણ 2017 કાર્યક્રમે ખૂબ જ ટૂંક સમયની અંદર માત્ર લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે એવું નથી, પણ લોકોનો વિશ્વાસ હાંસલ કર્યો છે. એનું કારણ અમે જે કરીએ છીએ એની અંદર વધારેમાં વધારે પ્રજાનો અવાજ સામેલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એક નિષ્પક્ષ અને નિર્ભીક પત્રકારિત્વનું પ્રતિબિંબ પડે એ પ્રકારના અમારા તમામ પ્રયાસોને કારણે અમને જે ફીડબેક મળે છે એ અમને ઉત્સાહિત કરે છે, સાથે સાથે જવાબદારીનું ભાન પણ કરાવે છે. લોકશાહીની અંદર ચૂંટણી એ પવિત્ર પર્વ છે, અને હવે ગુજરાતની અંદર 5 વર્ષ પછી ફરી ચૂંટણી આવી રહી છે ત્યારે લોકપ્રતિનિધિ તરીકે અહીંયાના લાડીલા, તમારા 5 વર્ષથી જેમનો પ્રેમ આદર અને વિશ્વાસ કેળવ્યો છે એવા હર્ષભાઈ સંઘવી યુવાન, આપ આવો, આપની સાથે અમે તમારા કાર્યોનો લેખાજોખા કરવાનો આ કાર્યક્રમ છે. અને તમારો વિશેષાધિકારી છે, સૌ પ્રથમ આપ બોલો કે છેલ્લા 5 વર્ષમાં ચૂંટણી પહેલા આપે શું વચનો આપ્યા હતા, વાયદા આપ્યા હતા, અને એ દરમિયાન તમે શું શું કરી શક્યા? સૌથી પહેલા તો હું મારા મતદારોનો આભાર માનવા માંગુ છું, જેમણે 5 વર્ષ પહેલા 27 વર્ષની માત્ર ઉંમરમાં, જેને રાજકારણનો કોઈ બી અનુભવ નહોતો, અને ગુજરાતની 4 નંબરની લીડ પરથી જીતાડીને મને અહીંયાથી ગુજરાત વિધાનસભાનો દરવાજો ખોલી આપેલો. આ મતદારોને મેં ત્યારે બી કહેલું કે હું તમારા છોકરા તરીકે કામ કરીશ, તમારા મત વિસ્તારમાં કદાચ આ 182માંથી એક જ ધારાસભ્ય એવો હશે કે જેને તમે તુકારો દઈને બોલાવી શકશો, માત્ર નામથી બોલાવી શકશો, એની પાછળ સાહેબની લગાડવું પડશે. અને એ મેં મારો વાયદો પૂરો કર્યો. 5 વર્ષમાં મારા વિસ્તારના અનેક પ્રશ્નો, એ પછી સુરત મહાનગરપાલિકા જોડે હોય, સુરત પોલીસ જોડે હોય, રાજ્ય સરકારની જોડે હોય કે પછી કેન્દ્ર સરકાર જોડે હોય, એ તમામ પ્રશ્નોમાં મારી પ્રજા સાથે સાથે ઊભો રહીને અનેક પ્રશ્નોના નિરાકરણ લાવેલા છે. અને અનેક પ્રશ્ન એવા છે કે જેના નિરાકરણ લાવવા જોઈએ, અને નિરાકરણ માટે અમે અનેક પ્રયાસો કરી રહ્યા છે, અને આવનારા દિવસોમાં એના બી નિરાકરણ લાવશું. હર્ષભાઈ, આપને પોતાને ખૂબ સંતોષ થાય એવા કયા કયા પ્રોજેક્ટ ઉપર આપે કામ કર્યું કે જે આપ તમે નજરે દેખાય એવો વિકાસ ગણાવી શકો, અથવા તમને પોતાને સંતોષ થાય એવી મહત્વની જે બાબતો છે? કયો મારા વિસ્તારના મધ્યમાં સુરત સિવિલ હોસ્પિટલ આવે છે, એ સુરત સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના આદિવાસી વિસ્તાર હોય કે મધ્યમ વર્ગના લોકો હોય, એ લાખોની સંખ્યામાં લોકો સારવાર લે છે. આ સિવિલ હોસ્પિટલ આટલા વર્ષોથી સુરતમાં કોઈ બી ધારાસભ્ય તેની રેગ્યુલર વિઝિટ સિવિલ હોસ્પિટલમાં નહીં હોતી હતી. આ જગ્યા પર હું જ્યારથી ચૂંટાયો છું ત્યારથી, બને ત્યાં લગી જ્યારે સુરતમાં હોઉં છું ત્યારે દરરોજ સિવિલ હોસ્પિટલની મુલાકાતે હોઉં છું. સિવિલ હોસ્પિટલમાં અનેક વિકાસના કાર્યો કરેલા છે. મારો મત વિસ્તાર બમરોલી, જ્યાં વર્ષોથી કોંગ્રેસના કોર્પોરેટરો રાજ કરતા હતા, એ બમરોલીમાં એવી પ્રકારની હાલત થઈ ગયેલી, એ બમરોલીને સુધારવાનો મોકો મને મળ્યો, અને બમરોલીની અંદર અનેક વિકાસના કાર્યો કર્યા. ગટર લાઇનની નવી લાઇનો નાખવાની હોય, પાણીની વાત હોય કે પછી ઇલેક્ટ્રિસિટીની વાત હોય, ત્યાંનો સફાઈનું કાર્ય હોય, આ તમામ કાર્યો કરવાનો મને મોકો મળ્યો. અને હું ખુશનસીબ માનું છું કે કાર્યો કરવાનો મોકો જોડે જોડે વિસ્તારના લોકોએ, અને હવે તો ત્યાંના અપક્ષના લોકો બી મારી જોડે જોડાઈને બમરોલીને પાર્લે પોઈન્ટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભાજપમાં નથી જોડી દેવાના અપક્ષને? સરસ. હર્ષભાઈ, હર્ષભાઈ સરસ વાત કરી, પ્રજા ખુશ ખુશાલ છે એવું લાગે છે. પણ તમારું સર્ટિફિકેટ તમારી પાસે તો અમે મેળવી લીધું, પણ વિપક્ષના લોકોનું અવલોકન શું છે એ પણ આપણે જાણીએ. વિપક્ષ વિશે કોણ વાત કરશે? તમારા લોકપ્રતિનિધિ ધારાસભ્યશ્રીએ 5 વર્ષની અંદર જે કામો ગણાવ્યા, એમણે જે કામ કર્યું, તમારું એમને શું સમર્થનની મંજૂરીની મોર છે કે તમારે કંઈક બીજું અવલોકન કેવું છે?
માન્ય ધારાસભ્ય મારા નાનાભાઈ જેવા છે, પ્રજાએ, મજૂરાની પ્રજાએ એમને વિધાનસભાનો દરવાજો ખોલી આપ્યો, એમાં કોઈ બેમત. પણ 5 વર્ષ પૂર્ણ થયા, મજૂરા વિસ્તારની અંદર પહેલેથી પોસ્ટ વિસ્તાર હતો આ, અને વિકાસ થયેલો જ એરિયા હતો. હર્ષભાઈએ જે અહીંયા વર્ષોથી ભટારની રસુલાબાદ હોય, આઝાદનગર હોય કે ગલતેશ્વરની ઝૂંપડપટ્ટી હોય, ત્યાં થઈને આજે તમે પણ વીટીવીની ટીમ જઈને જુઓ તો ત્યાં એ જ બચારા ગરીબ માણસની એ જ હાલત છે. ભારતીય જનતા પાર્ટીએ ફક્ત માલે તુજારોના પક્ષમાં રહ્યા છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે એમને ઓરમાયું વર્તન હંમેશા રાખ્યું છે. બમરોલીની અંદર તમે જુઓ, બમરોલી વિસ્તારની અંદર તમે જાતે સર્વે કરો, હું કહું એમ નહીં, ત્યાં આગળનો જે વિકાસ છે એ તમને ખબર પડશે કે શું વિકાસ હર્ષભાઈએ કર્યો છે. કાઉન્સિલરો આજે બી ત્યાં જજુમે છે, કોર્પોરેશન એમની છે, કાઉન્સિલર અમારા છે, છતાં ત્યાં કામ ઓરમાયું વર્તન છે બમરોલી જોડે, મને નથી ખબર. બીજી વાત, અઠવા અને પાલનો, એમના જ 7 વર્ષથી અઠવા પાલનો જે બ્રિજ બનવો જોઈએ, એ બ્રિજ શ્યામજીભાઈનું મકાન બચાવવા માટે, રામજીભાઈનું મકાન બચાવવા માટે એ બ્રિજ અટકી ગયો ને 8 વર્ષથી, અને ત્યાં એક સ્લેબ પડી ગયો બ્રિજ, એ અઠવા પાલનો. ઓકે, આપણે વાત કરીએ. અને એ બ્રિજ ત્યાંનો ત્યાં, એના કોન્ટ્રાક્ટરને એ લોકોએ ડિલીસ્ટ કરવો પડ્યો. એટલે આવી સમસ્યા છે. બીજી, હર્ષભાઈએ કીધું 700 કરોડ રૂપિયા તાપી સફાઈની માટે ફાળવ્યા. 700 કરોડ ક્યાં ગયા મને ખબર નથી. તાપીની તમે હાલત જુઓ, આવનારા 2025 સુધીમાં જો આને આ હાલત તાપીની રહી તો સુરતની જનતાને સારું પીવાનું પાણી નહીં મળે. ભારતીય જનતા પાર્ટીએ હંમેશા વાતોથી વિકાસ કર્યો છે, વાસ્તવિકતાથી વિકાસ નથી કર્યો. કુલ મળીને 5 વર્ષમાં એમણે કેવું કામ કર્યું એવું આપને લાગે? 5 વર્ષમાં એમને જે કામ કર્યું છે, અહીંયા કામનું મેં તમને પહેલેથી કીધું, સુરત મહાનગરપાલિકા અહીંયા જે કાઉન્સિલરો ચૂંટાયા છે, અને રોડ, ગટર, પાણી આ પોશ એરિયા છે ત્યાં છે જ, પણ જે આને સંલગ્ન એરિયા છે, જે ગરીબ એરિયા છે, મધ્યમ વર્ગનો એરિયા છે, આદર્શ પસાદ સોસાયટી છે, ત્યાં આજે પણ ડેવલપમેન્ટનું કામ નથી. ત્યાં સુંદરતા તમને નહીં દેખાય, ત્યાં ગંદકી જ દેખાશે. જે એમણે વાત કરી કે ભેદભાવના કારણે કેટલીક બાબતો અમલ નથી થતો, તાપીનો મુદ્દો છે એ આપણે ચર્ચા કરવાનો છે, અને બીજું એમણે એમ કીધું કે જે ગરીબોનું ધ્યાન નથી રાખવાનું, જે માલે તુજારું છે એનું છે, આ આક્ષેપનો આપ કઈ રીતે જવાબ આપો છો? સૌથી પહેલાં તો મારા મોટાભાઈ છે સંજયભાઈ, એમની એક વાતનો હું જવાબ આપવા માગું છું. આ ઉમરા પાલ બ્રિજમાં જે ઝૂંપડા બચાવવાનું કાર્ય હું કરી રહ્યો છું, અને જે ઝૂંપડાના પોતાના હકની જગ્યા એને સ્થળાંતર કરીને જ્યારે આખા શહેરના વિકાસ માટે જ્યારે 150 વર્ષથી એ ઝૂંપડાની અંદર એ હલપતિભાઈ એ ભાઈ જો રહેતા હોય, અને એવા 26 લોકોને જો પોતાના ઘરની જગ્યા આપીને જો આ શહેરનું બ્રિજ બનતું હોય તો શું એને હક નથી કે એની જગ્યાની સામે પાછું એને એ ઝૂંપડું કાં તો એ નાનું મકાન કાં તો એ કાચું મકાન બનાવવા માટે આ સરકાર પાસેથી એને જગ્યા મળે? અને જો એ જગ્યા માટે અગર હું લડતો હોઉં અને જો એમને એ વિરોધ હોય તો એ માલે તુજારીની સાથે છું કે હું માલે તુજારીનું સાથે છું એ આપણે નિર્ણય કરવાનો છે. જો ઝૂંપડા દૂર થઈને એમનું આવું પાકું મકાન મળતું હોય, વાયદા નહીં મળતું હોય તો એ યોગ્ય છે, પણ જો ઝૂંપડું હટી જાય અને પછી બધું કાગળ પર જાય તો અઘરું છે, શું વાસ્તવિકતા છે? એટલા માટે જ વાત છે હા કે અમે કોઈ બી વાત હવામાં નથી કરતા. આ સુરત શહેરના કોઈ બી ગલીમાં જઈને એના પ્રશ્ન માટે કોઈ રાજકીય પાર્ટી ના જોઈ હોય, ક્યારેય કોઈ પક્ષ ના જોયું હોય, અને માત્ર ને માત્ર પોતાની પ્રજા માટે અગર કોઈ લડવાનું કાર્ય કર્યું હોય તો 5 વર્ષની જિલ્લા સંકલનની નોટ નીકાળીને મારા પ્રશ્નના નિરીક્ષણ કરવાનું હું મારા મોટાભાઈને આજે તમામ પ્રકારની છૂટ આપું છું ને હું મારા બધા જ પ્રશ્ન એમની સામે મૂકીશ. પરંતુ આ જે ઘર છે, આ પાલ ઉમરા બ્રિજના જે રહેવાસીઓના ઘર છે, એ પોતાના દસ્તાવેજના ઘર છે. ટીપી બધી પડી ગઈ છે, ગામ તળની અંદર એ જગ્યા આવે છે. આપણે ગામ જ્યારે વિકસાવવાની વાત કરતા હોય તો એ ગામમાં એ ગરીબ માણસોને પોતાના ઘર મળે એના એમનો મકાન આપવાનો વાયદો છે કે વાસ્તવિકતા બની છે એ સ્ટેટસ શું તમે કહેવા માંગો છો? જો મકાન અપાઈ ગયા હોત, જો નહીં અત્યારે આપ કયો ચૂસ સ્ટેટસ છે? નથી અપાય છે, કઈ પ્રગતિમાં છે, ત્યાં બૂમ છે, રોષ છે? નહીં નહીં, એમને ખબર કે એ, મેં તો એમ કીધું કે જે આ બ્રિજ છે આના કારણે અટક્યો છે. જો એમની નિયતમાં
એમની કોર્પોરેશન છે એ જે બ્રિજ એમના કારણે અટક્યો છે ને એમનું કેવું છે કે એ ઝૂંપડા હજી એમ છે સાચી વાસ્તવિકતા શું છે સૌથી પહેલા કોંગ્રેસ એનો પક્ષ ક્લિયર કરે વાસ્તવિકતા શું છે કોંગ્રેસ એનો પક્ષ ક્લિયર કરે અને બીજું કે ઝૂંપડા તોડવા માંગે છે કે ઝૂંપડાને ન્યાય અપાવવા માંગે છે એ પક્ષ ક્લિયર કરવાની જરૂર છે તમે કયો તમે ઝૂંપડપટ્ટીને ન્યાય અપાવો કે પેલું કામ અટક્યું છે એના માટે એમની વાત ચોખ્ખી છે અમે ન્યાય અપાવવા માટે છે આવું આપની પાસે અને જો શહેરના વિકાસ માટે એમને ખસેડવા પડતા હોય તો એમને મકાન આપતા કોણ રોકી શકે છે રાજ્ય સરકાર એમની છે કોર્પોરેશન એમને મકાન અપાવવા જોવે એ વસ્તુ તમારી વાત છે એ શું રાજકીય આગેવાનો દરેકની પાસે આપની પાસે આપ કઈ કહેવા માંગતો આ લોકપ્રતિનિધિ સમર્થનમાં કોઈ કઈ કહેવા માંગતું હોય તો કયો હર્ષભાઈએ કીધું કે નાનો છોકરા જેવો છે હું એને વાતને સમર્થન આપું કે હજુ સુધી નેતા નથી બની શક્યા અને એવા બનવાના ગુણ પણ નથી એમનામાં એનું કારણ કહું કે જે વાત કરી એમને આ ઝૂંપડાઓની એ સુરત મહાનગરપાલિકાની પોલિસી મેટર છે અહીંયા ઘણા મારા સાથી કોર્પોરેટર બેઠા છે કદાચ એમને એમનું જ્ઞાન નથી કે અત્યારે ચાર ત્રણ દિવસ પહેલાં જ એવી રીતે જ લિંબાયત વિસ્તારની અંદર ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે દસ્તાવેજના મકાનોને હટાવવામાં આવ્યા તો સુરત મહાનગરપાલિકા બેધારી નીતિ કઈ રીતે રાખી શકે અને હું એમને ચેલેન્જ આપું છું કે હું તમારી વાત સાથે સહમત છું તમે ઝૂંપડાના જે હકદાર છે અસરગ્રસ્ત છે એમને પોલિસી મેટર બનાવો અને આપો અને ભૂતકાળમાં પણ જેટલાના છે એટલાને પણ આપણે અપાવવું છે કારણ કે ન્યાય થવું જોઈએ તો સરકારી રીતે થવું જોઈએ રહી વાત સિવિલ હોસ્પિટલની એમના માટે આ મજૂરા એસેમ્બલી એ કોલેજ જેવી છે આવવાનું વિઝિટ કરવાનું ને જતા રહેવાનું સિવિલમાં એ કહેતા હોય કે હું રોજ જાઉં છું તમે લાસ્ટ ત્રણ વર્ષ ચાર વર્ષ છાપા જોઈ લો કે છાપાની અંદર કે પ્રેસ મીડિયાની અંદર સિવિલ માટે કેટલું સારું લખાણ આવે છે હું કહીશ તો એમ કહેતા કે કોંગ્રેસનો કોર્પોરેટર જેટલા આક્ષેપ કરે છે પણ હું ચેલેન્જ આજે એમને કહું છું કે જો હું ખોટો હોઉં તો સુરતની પ્રેસ મીડિયા પછી ખોટી હોવી જોઈએ કે જો એના માટે નેગેટિવ લાગે છે સિવિલ હોસ્પિટલના વહીવટ માટે બીજી વાત કહું કે આઝાદનગર રસુલાબાદનગર બમરોલી વિસ્તારના સ્લમ વિસ્તારની વાત કરે છે હું એમને કહું છું કે એ તો હજુ દૂર છે ભાઈ તમે મારા ખટોદરા વિસ્તાર છે જ્યાં મારા 18 બુથ આવે મજૂરા વિધાનસભામાં તમે એમાં કેટલી વાર આવ્યા છે એક વિકાસનું કામ કીધું છે તો ગુજરાત હાઉસિંગ બોર્ડમાં હજુ લટક્યા ખાય છે આ ગતિશીલ પ્રગતિશીલ ગુજરાત સરકારનું વહીવટ છે કે એક ધારાસભ્યનું પણ કોઈ સાંભળતું નહીં હોય તો મારા જેવો કોર્પોરેટ તો દૂર રહ્યું આપ ધારાસભ્યનું કોઈ સાંભળતું નથી એમનું કેવું એવું છે કે બધી વાર્તાઓને જોવા કોઈ જોતા નથી આપે સાંભળ્યું શું કહેવા માંગો આપ મારો અવાજ એ અવાજના સાક્ષીએ પોતે બી છે કેટલી વાર મેં એના બી પગ ધ્રુજાવેલા છે એટલે મારે એને જવાબ નથી આપવો પહેલા તો હું બાલક જ છું ના સિવિલમાં છે હું બાલક જ છું હા એ કોર્પોરેશનમાં કોર્પોરેટર છે હું ખુલ્લી ચુનૌતી એમને આપું છું તમારી ચેનલના માધ્યમથી કે લિંબાયતના ઘર જોડે જે પાલ ઉમરાના બ્રિજને જે સરખાવે છે એ અસલમભાઈ બાલક છે કે હું એના બાપા છું એ જાહેરમાં આજે કબૂલ કરાવી શકું એમ છું એ લાઈન લીટીમાં આવતા ઘર છે અને આ દસ્તાવેજવાળા ઘર છે આ બેની અંદર વચ્ચે તફાવત શું છે એ જેને હંમેશા લોકોની ખાલી ફાઇલ જ આમ તેમ કર્યો એને ના ખબર હોય એને નિયમનું ના ખબર હોય રહી વાત સિવિલની હું મારા વિસ્તારના લોકોને જણાવવા માંગુ છું કે આ સિવિલની પરિસ્થિતિ સાહેબ 14 વેન્ટિલેટરથી આજે 48 વેન્ટિલેટર તક ગયા છે સાહેબ 6 ડાયાલિસિસથી આજે 23 ડાયાલિસિસ તક લઈ ગયા છે સાહેબ કૌભાંડની વાત કરે છે હું 100% માનું છું કે સિવિલને મારે જે બનાવી છે એ હું હજી નથી બનાવી શક્યો હું એના માટે પ્રયાસ કરું છું પરંતુ તમારા જેવા કાર્ય નથી કર્યા મેં હું કબૂલ કરું છું કે મારે આમાં હજી બી સારું કામ કરવું જોઈએ અને હજી બી સારું કામ હું કરીશ હું બાલક છું આ મારા માટે કોલેજ છે કે યુનિવર્સિટી છે એ 2017માં હું બતાડી લઈશ અને બીજી વસ્તુ તમારા 2012ના ઉમેદવાર એક બી ડિબેટમાં મારી સામે આવતા નથી એનું ખુલ્લું રિઝલ્ટ છે આની અંદર બેસેલા એક બી કાર્યકર્તા મજૂરા વિધાનસભામાં રહેનાક નથી તમારે લોકોએ આયાથી લોકો લાવવા પડે છે એ બતાડે છે કે મજૂરા વિધાનસભામાં તમારું કોઈ સ્થાન નથી આપને કોઈ આપને કઈ કેવું છે એમાં આપ બોલો આઝાદનગર રસુલાબાદ આદર્શ પછાત વર્ગ ખટોદરાના જે સ્લમ વિસ્તારો છે જ્યાં નિમ્ન મધ્યમ વર્ગ રહે છે ત્યાં જઈને પરિસ્થિતિ તમે જાતે જોઈ શકો છો ત્યાંના વિસ્તારના લોકો ખાલી વિકાસના બણગા ભૂકવાનું કામ કરે વિકાસની વાત થાય છે પણ વાસ્તવિકતા જુદી છે આપ શું કહેવા માંગો છો 162 મજૂરા વિધાનસભા મતક્ષેત્ર વિશે જો હું વાત કરું આપના પ્રશ્ન માધ્યમથી ટીવી ચેનલથી તો મજૂરા વિધાનસભાનો વિકાસ અને એમાં મહાનગરપાલિકાએ જે રચના કરેલી ટાઉન પ્લાનિંગ સ્કીમો એ કોંગ્રેસના શાસનકાળની અંદર બની ગઈ હતી ગોરધો રોડ અટવા લાઇન્સ પાર્લે પોઈન્ટ આ બધો જ વિસ્તાર કોંગ્રેસ મહાનગરપાલિકા જ્યારે શાસનમાં હતી ત્યારે ડેવલપમેન્ટ થઈ ચૂક્યો હતો
હું આપની ચેનલના માધ્યમથી ધારાસભ્યશ્રીને એવું પૂછવા માંગુ છું કે બે પુલ મજૂરા વિધાનસભામાં પડી ગયા, JNRUM જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશનની ગ્રાન્ટમાંથી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મનમોહન સરકારમાંથી મળેલા, એની અંદર શું ભ્રષ્ટાચાર થયો, પુલ કેમ પડી ગયા, લોકો કેમ મરી ગયા મજૂરો? અને આપની પાસે કોઈ ચોક્કસ માહિતી છે કે આ ભ્રષ્ટાચારના કારણે નથી થયું? મીડિયા જોઈ લો, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ જોઈ લો, કોન્ટ્રાક્ટરો સસ્પેન્ડ થઈ ગયા છે એની અંદર, અને હજુ બી સ્ટેટ કેબલ બ્રિજનું ચાઇના જોડે કોલોબરેશન ચાલી રહ્યું છે અને એ પુલ પૂરો થયો નથી. અને એમને મારા આપના માધ્યમથી પૂછું છું કે વિકાસ માટે, મજૂરા વિધાનસભાના વિકાસ માટે એક સિવિલ એન્જિનિયર તરીકે હું એમને પૂછું છું, આર્કિટેક્ટ તરીકે, કે એમણે એમની ગ્રાન્ટમાંથી કેટલા રૂપિયા ફાળવા છે એનો જવાબ. એ ગ્રાન્ટની ચર્ચા પણ અત્યારે કરી રહ્યા છે. અમારું એક VTVનું સર્વેક્ષણ છે, આપણે બીજા તબક્કામાં કરી છે, પણ સૌપ્રથમ આ બંને ભાઈઓ જે વાત કરી, એક તો GST નો મુદ્દો પણ એક અગત્યનો. તમે આ વિસ્તારમાં મોટા ભાગે વેપારી વર્ગ છે, GST થી લોકો ખૂબ નામ છે, તમે રિફોર્મ્સ તરીકે જે મુદ્દાઓ લીધા છે એનો બચાવ ભલે કરો, પણ જે આપના વિસ્તારના વેપારીઓ છે જેની જે પ્રેક્ટિકલ ફરિયાદો છે એને ઉપર સુધી પહોંચાડવા માટે શું શું પ્રયત્નો થયા? સૌથી પહેલાં તો GST ની જે વાત છે, GST નો કાયદો એ કોંગ્રેસે બી લાવવાનો પ્રયત્ન કરેલો હતો, એ કાયદો લાવવામાં એ સફળ નહીં રહેલી, એ સાચી વાત છે. ભારતીય જનતા પાર્ટી આ દેશના રિફોર્મ્સ માટે, GST નો કાયદો લાવવા માટે તમામ પ્રકારની મહેનત કરીને GST સફળ લાવ્યું. મારા વેપારીઓ માટે સર્વપ્રથમ GST નો જ્યારે કાયદો આવ્યો તો સૌથી પહેલા નીતિનભાઈ પટેલ પાસે આની અંદર જે સરળીકરણની જે લોકોની માંગ હતી, વેપારીઓ જ્યારે આક્રોશપણે બહાર આવતા હોય તો એની વાત સાવ પક્ષાપક્ષી વાળી તો નહીં હોય. સાચી વાત છે, હું એ જ કહેવા માંગુ. એ બાબત 1 લાખ લોકો જે પહેલા તો વાત છે એ સંપૂર્ણપણે ખોટી છે. લોકો બહાર આવેલા વેપારીઓ આપણી સંખ્યામાં ન પડીએ, પણ એ પરિસ્થિતિ તો ખરાબ હશે એ વાત છે. વેપારીઓનો વિરોધ હતો, વેપારીઓનો જે વિરોધ હતો એ કઈ રીતે થયેલો? અમુક કોંગ્રેસી કોર્પોરેટર, હું કહેવા માંગુ છું, જે મીડિયાની ક્લિપની વાત કરે છે ને, મીડિયામાં આક્ષેપો થયા છે એ પણ વાત કરી, ભ્રષ્ટાચારના આક્ષેપ થયા, તો એ પણ આપ ચોખ્ખો ચુકાદો કરી શકો. એ લોકોના માધ્યમથી સૌથી પહેલા તો જે GST ની વાત કરી, જે કોર્પોરેટરે GST ની વાત કરી, એ કોર્પોરેટરને પહેલા GST નો કાયદો ખબર છે કે નહીં એ પૂછવું બહુ જરૂરી છે. સેકન્ડ વાત અમે જ્યારે અરુણ જેટલીજી પાસે, એમાં બધા જ પક્ષના લોકો હતા, અરુણ જેટલીજી પાસે આ પ્રતિનિધિ મંડળ જ્યારે લઈને ગયા ત્યારે અરુણ જેટલીજી એવું કહ્યું કે તમારે સરળીકરણ માટે જે કોઈ વિષય હોય એ મૂકવા, પરંતુ એ આંદોલનમાં મેં જેમ તમને કહ્યું એમ અમુક સ્પોન્સર્ડ લોકો જે હતા એને આ વેપારીઓનું હિતની બદલે અહિત કરાવ્યું, અહિત કરાવીને આપનું કેવું છે કે આંદોલન એટલો બધો મજબૂત નો થયો કે અમારું? ના ના ના, મેં ક્યારેય એવું નથી કહેતો. ના, એટલે આપનો સુધીરભાઈ હું ક્યારેય એવું નથી કહેતો. ઓકે, હું ક્યારેય એવું નથી માનતો. એમની જે સરળીકરણની માંગ છે એ માંગ જોડે અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાત દિવસ મહેનત કરવા તૈયાર છે. અમના યુવા ટાઉન હોલનો કાર્યક્રમ થયેલો, આ યુવા ટાઉન હોલમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ GST માટે ખૂબ સરસ એક જવાબ બી આપેલો છે કે આવનાર GST ની ચર્ચા આપણે પછી ચાલુ રાખીશું. આમના વિપક્ષનો પ્રતિભાવ પણ લઈશું, કેટલાય વેપારી મિત્રોને પણ આ વાતચીત કરવા. અમારી પાસે હજી મેનિફેસ્ટોની મુદ્દો છે, ગ્રાન્ટ આપે વાપરી એના મુદ્દા છે, GST ની આપણે વાત કરીએ, વિપક્ષ તરીકે આપની વાત કરો. અમારી પાસે અત્યારે બીજા એ GST ઉપરાંત VTVનો પોતાનો સર્વેક્ષણ છે, એના અમારા પ્રશ્નો છે, એ ચર્ચા કરીએ. પણ આ વિપક્ષ જે GST નું કંઈ કહેવા માંગતા કયો પછી હું આગળ વધું. હર્ષભાઈએ જે વાત કરી GST બાબતે, હું એમને ખુલ્લી ચેલેન્જ ડિબેટમાં આપવા માંગુ છું. ગમે ત્યારે સમય હોય GST પર નાનામાં નાની બારીકાઈથી અભ્યાસ સાથે એમની સાથે ચર્ચા કરવા તૈયાર છું. GST શું છે એના પર પહેલી વાત. બીજી વાત કે GST, એમને કીધું કે કોંગ્રેસ સ્પોન્સરી આંદોલન હતું. આજે હજારો દુકાનો જ્યારે સ્વયંભૂ બંધ રહી, રેલી નીકળી, વેપારીઓની વેદના 20-20 દિવસ સુધી ઉપવાસ પર બેઠા, આમરણ ઉપવાસ પર, અને છતાં એમ કહે છે કે કોંગ્રેસના સ્પોન્સરથી માને ત્યારે દુઃખ એ વાતનું થાય કે આ શહેરના રાજનીતિથી પર થઈને એક ધારાસભ્યશ્રીએ પ્રજાના પ્રતિનિધિ તરીકે એમને કામ કરવાના બદલે દોષારોપણ કરવાનું બંધ કરવું જોઈએ. બીજી વાત કે જ્યારે આ સંઘર્ષ સમિતિ બની ટેક્સટાઇલ માર્કેટની,
એમના જ પાર્ટીના સદસ્ય તારાચંદ કાસટ એમના ચેરમેન હતા. હું એ કહેવા માંગુ છું કે જ્યારે એ આંદોલન સ્પોન્સર હતું તો તારાચંદ કાસટ એ રાજીનામું આપી દેવું જોઈતું હતું. હું હર્ષભાઈ તમારી સાથે ગ્રાન્ટ ઉપર વાત કરવા માંગુ છું. ગ્રાન્ટની અંદર તમારી પાસે અત્યારે 4.5 કરોડ રૂપિયા તમે આવ્યા છે, મારી પાસે એના આંકડાઓ છે. મારે એમાંથી એક જ પ્રશ્ન પૂછવો છે, એમાં 2.3 કરોડ રૂપિયા તમે બાંકડા નિર્માણ પાછળ ખર્ચ્યા છે. મને જણાવો આપની પ્રાથમિકતાઓ કઈ રીતની હોય છે અને આ બાબતને આટલું બધું મહત્વ શા માટે અપાયું છે? મારા મિત્રોએ તમને સૌ પ્રથમ કહ્યું કે આ એક વિકસિત વિધાનસભા હતી. આ વિધાનસભામાં અનેક મોટા ગાર્ડન્સ, સૌથી મોટી યુનિવર્સિટીઝ, મોટા ભાગની કોલેજીસ અને વિસ્તારની અંદર ધાર્મિક સ્થાનો ખૂબ. પણ 2 કરોડ રૂપિયાના બાંકડા છે. નહીં નહીં નહીં, હું આપને જણાવવા માંગુ છું કે ટોટલ 1.64 ના છે સૌથી પહેલા. અને જ્યારે બી કોઈ બી વસ્તુ તમે સોસાયટી માટે, એક સોસાયટી તમારી પાસેથી 15 બાંકડા લઈ જાય એ વખતે એ 15 બાંકડાનો આંકડો નાનો દેખાતો હોય, પરંતુ જ્યારે સોસાયટી, એટલે આપે દરેક સોસાયટીને બાંકડા પ્રોવાઈડ કર્યા છે, સુરતની કોઈ બી સોસાયટીમાંથી, કોઈ બી સોસાયટીમાં મારા વિસ્તારની, આખા રોડ પર, કોઈ બી ધાર્મિક સ્થળ પર, એમાં પછી અહીંના બેસેલા બી અમુક લોકો છે ને એ બી મારા બાંકડા પર બેસે છે. વિસ્તારના અમારી ગ્રાન્ટ પરથી આ પૈસા છે ને, એટલે એ તો સરકારના પૈસા છે, એ તો સાચી વાત, એ આપનો કહી શકો, સાચી વાત છે. હા, હું મારા વડ પૈસે કહું. પરંતુ જ્યારે બી આ આંકડો એક સાથે 5 વર્ષે જ્યારે દેખાય છે, ત્યારેથી એક સોસાયટીમાંથી મને કોઈ કોંગ્રેસી કોર્પોરેશન ફોન આવ્યો. હવે હું બીજું કહું, 50% બાંકડા પાછળ ખર્ચાણા. હવે તમારે, મારે એ જાણવું છે, હું એવું નથી કહેતો કે આમાં કેટલા ખોટા છે કે એ વાત, પણ જે આપની પ્રાથમિકતાઓ, તમે પણ મતક્ષેત્રનો અભ્યાસ કર્યો છે, તમારી પાસે પ્રજામાંથી પ્રશ્નો આવતા હશે, જુદા જુદા પ્રતિનિધિઓ કેટલીક લઈને આવતા, તો પ્રાથમિકતાઓ ગણવાનું આપ કઈ રીતે, તમારી કઈ રીતની આખી પદ્ધતિ? હું આપની ચેનલના માધ્યમથી મારી મજૂરા વિધાનસભાને જેટલા બી લોકો સાંભળતા હોય એને છુલ્લી અને રિક્વેસ્ટ કરું છું, અને આપણી ચેનલના માધ્યમથી આહ્વાન કરું છું અને એમને કહેવા માંગુ છું, અગર કોઈએ મારી પાસેથી ગ્રાન્ટ માંગી હોય વિસ્તારના કામમાં અને ના મળી હોય તો આપની ચેનલને મેલ કરે. આ તો એ સરસ તમે વાત કરી, પણ એટલે તમારી પાસે જે સામેથી રજૂઆત આવે એને તમે પ્રધાન્ય આપો છો, તમારું પોતાના સર્વેમાં જે બીજું આવે આ પ્રમાણે વિષયને આપો છો, આપ કઈ કહેવા માંગો છો? એ પછી બીજો પ્રશ્ન, જનતા પાર્ટીનો વિકાસ કેટલી હદે ગાંડો છે? વિકાસમાં બાકડા અને બોલવામાં ફાકડા, ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકરને માન્ય મોદીજી, માન્ય અમિતભાઈ એ જ નામથી શરૂઆત કરે ને એ જ નામથી અંત કરે, વિકાસ એટલી હદે ગાંડો છે કે તમે ઠેર ઠેર બાકડામાં એમનું નામ આવે એટલે. પણ બાકડા તો પ્રોવાઈડ તો કર્યા છે ને, એ તો નથી થયું, એવું તો નથી, આપ એવું કહેવા માંગો છો? હું ના પાડતો નથી, પણ એ સિવાયની ઘણી સમસ્યાઓ જે છે. પણ એમણે હમણે એવું કીધું કે મારી પાસે આવી હોય ને પેન્ડિંગ નથી, જો કોઈ હોય તો બતાવે. મારે હર્ષભાઈ ને તો એક પ્રશ્ન હતો કે જ્યારે એમએલએ તરીકે ચૂંટાણા હતા ત્યારે યુવાનોમાં એક વિદ્યાર્થી નેતા તરીકે તેઓ ચૂંટાણા હતા, અમને બી એવું થયું હતું કે વિદ્યાર્થીઓ માટે કઈ કરશે એક એવી આશાથી, ભલે વિપક્ષમાં હતા પરંતુ કઈ કામ કર્યું નથી. શિક્ષણની વ્યવસ્થા આજે ખાડે ગઈ છે, આજે શિક્ષણનું વેપારીકરણ થયું છે. એમણે એ બતાવ્યો મને કે વિદ્યાર્થી નેતા તરીકે એમણે કેટલી વાર શિક્ષણના વેપારીકરણના વિરુદ્ધમાં વિધાનસભામાં મુદ્દો ઉપાડ્યો છે. બીજું મારો સવાલ, એક મારું સવાલ સાંભળો તમે, એ મને બતાવે કેટલી વાર શિક્ષણના મુદ્દે બોલ્યા છે. બીજી વસ્તુ કે એમના જ વિસ્તારમાં, અમરોલી વિસ્તારમાં ઉત્તર ભારતીય મૂળ સંખ્યામાં રહે છે, એ લોકો રોડ પર છે, આજે એ લોકોએ આંદોલન કર્યું છે, એ બતાવે કે એના માંગણીઓ માટે કેટલી વાર રજૂઆત કરી છે? આપણે પૂછ્યા, આ પૂછવા સાહેબ, આપણે જે હર્ષભાઈ જે વાત કરી કે આઝાદનગરની વાત કરી કે 15 વર્ષનો પહેલાનો આઝાદનગર, આજનો આઝાદનગર, હું આઝાદનગરમાં ઇલેક્શન લડેલો, હું ઘર ઘર ગયેલો ત્યારે રસ્તો નથી, ગટર નથી, આજે પણ 15 વર્ષથી એમની સરકાર છે, કોર્પોરેશન છે. પૂછી આપણે એમને પૂછી. યસ, જોકે મેં કોઈ કોંગ્રેસનો ખેસ કે ભાજપનો ખેસ નથી પહેર્યો, મેં તો કૃષ્ણની કંઠી પહેરી છે. એટલે આપ નાગરિક તરીકે આપની વાત આગળ વધારો. એટલે નાગરિક તરીકે કહેવા માંગુ છું કે બે વસ્તુ મને મહત્વની લાગી. એમણે કીધું કે આરોગ્ય વિષયક સિવિલ, તો સિવિલમાં
ખૂબ જરૂર છે. તમે ઘણું કરો છો પણ હજુ ઘણું વધારે જરૂર છે સિવિલ અને શિક્ષણ ક્ષેત્રે. અને બીજી એક મહત્વપૂર્ણ વાત કે સબળ નેતૃત્વ અને સક્ષમ નેતૃત્વ પાસે અપેક્ષા પણ વધારે હોય. આપની ઉંમર નાની છે, આપણો ડ્રોબેક નથી, એ આપણી ક્ષમતા છે. અને અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે વધારે ઉપયોગ કરશો અને સમાજ રચનામાં કાર્ય કરશો. અપેક્ષા છે આપની પાસેથી વધારે કામ કરવાની. આપને કંઈ કહેવું છે? હું આપની પાસે પણ આવું. પાણીની જે વાત કરી બરાબર, પાણી આખા ગુજરાતમાં હું આજે તમને ખાતરી આપું કહું છું કે સુરતમાં જેટલું પાણી પર પર્સન એમએલડી વાઇઝ આપવામાં આવે છે આખા ગુજરાતમાં એટલું પાણી આપવામાં આવતું નથી, ને આટલું પાણી કોઈ આપી પણ નહીં શકશે. ઓકે સર, આપ કઈ કહેવા માંગો છો? આપની પાસે કોંગ્રેસ ને છે ને વિકાસ સાથે કોઈ સૂતકનો સંબંધ નથી. વિકાસ શું એમને કર્યો હોય તો ખબર પડે ને. આ ભાઈ યુનિવર્સિટીની વાત કરે છે, જે યુનિવર્સિટીની વર્ષો પહેલાં તમે જુઓ ને અને આજનો યુનિવર્સિટીની કોલેજીસને તમે જુઓ તો ખબર પડે કે કેટલો પહેલાં વિકાસ થયો નથી, હવે ખૂબ વિકાસ થયો છે. એમને વિકાસની ખબર નથી. તમારું શું કહેવું છે? મારે એમના વોર્ડમાં કહેવું છે કે અઝાદનગર અને ટણકેસર સોસાયટીમાં જે ઝઘડો થયો તેનું કારણ તમને ખબર છે? તમે ચાલો કારણ પણ પૂછીએ એમને. એ સિવાય બી દાખલો કે હર્ષભાઈ, મારી પાસે અમારા જે વી ટીવીના જેટલા પ્રશ્નો છે એની અંદર એક બાબત મહત્વની છે, ચાર પાંચ હું કહીશ પણ એકાદ. સૌથી મુખ્યમંત્રી અહીંયા તાપી શુદ્ધિકરણની અંદર 700 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા અમે, એટલે એક કમિટમેન્ટ કહેવાય. એ કમિટમેન્ટનું અત્યારના છેલ્લા એક વર્ષ જેવો તો લગભગ અંદાજે સમય પસાર થઈ ગયો છે, શું પ્રગતિ છે? સૌથી પહેલાં તો હું આપને જણાવવા માગું છું સાહેબ, આ તાપીની ગંદકીની સામે સર્વપ્રથમ અગર કોઈએ પ્રયાસ કર્યો હોય, એ પ્રયાસ કરીને 2.5 વર્ષના અંતે અનેક એના પ્રોજેક્ટ રિપોર્ટો તૈયાર થયા, એન્વાયરમેન્ટની પરમિશનની વાત હોય, માં તાપીની પૂજા જે અર્ચન કરે છે એની માટીની માંગ જોડે આ પાસ કરવાનું કાર્ય બી નહીં, એટલે શુદ્ધિકરણનો પ્રોજેક્ટ બની ગયો છે, બ્લુપ્રિન્ટ તૈયાર થઈ ગયો છે. જી હું હજી કહેવા માંગુ છું, એટલે ખબર નહીં હશે. જી હા સાહેબ, આ પ્રશ્ન અડધો છે કારણ કે આ લોકોએ જેટલું પેપરની અંદર વાંચ્યું હોય એટલું જ કહેશે. તાપીનું શુદ્ધિકરણ ઉકાઈથી ચાલુ થવાનું છે, કદાચ આ દેશમાં પહેલો એવો પ્રોજેક્ટ હશે કે ઉકાઈથી લઈને સુરત એટલે કે આ વરાછા તક આને બે ભાગમાં કરવામાં આવેલું છે. હમણાં જે ભાગ છે એ ઉકાઈથી વરાછા તકનો છે અને વરાછાથી પછી આ દરિયા તકનો પાર્ટ આવશે. આ બે પાર્ટની અંદર એને અલગ અલગ કરવામાં આવેલું છે. ઉકાઈ ત્યાંથી શરૂ થાય તો એ આપણી તાપી સુધી આવતા કેટલો સમય લાગે? હું નથી કહેતો કે તમારે આજે જ આવે, પણ નહીં 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 પ્રોગ્રેસ રિપોર્ટની રીતે હું કહેવા માંગુ છું આપણે કે અમે જે કાર્ય ચાલુ કરીએ છીએ, અમે જેનું ખાતમુહૂર્ત કરીએ છીએ એનું મુહૂર્ત બી અમે લોકો જ કરીએ છીએ. કોંગ્રેસ જેવું નથી, એટલે સરદાર સરોવર ડેમ, એટલે સરદાર સરોવર ડેમ 71 વર્ષ પહેલા ચાલુ થયો. એ વાત બરાબર છે, પણ એટલે અત્યારના હજી તાપીના શુદ્ધિકરણની વાસ્તવિક અમલ હજી નથી ચાલતો, એ પેપર નહીં 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 ના ના કાર્ય ચાલુ થઈ ગયું છે. ઓકે ચાલુ થઈ ગયું, કાર્ય ચાલુ થઈ ગયેલું છે, ચાલુ થઈ ગયું છે, પરંતુ લેક ઓફ નોલેજ. હા મિની ભારત જેવું શહેર છે તો કાપડના વેપાર સાથે જીએસટી નો આપણે મુદ્દો કર્યો છે એ આપણે ચર્ચા કરી લીધા. પણ બીજું બિહારી યુપી ને વાસી ઓડિશા વાસીઓ જે છે એમાં ઝુંપડપટ્ટી ને સ્લમ વિસ્તારમાં રહે છે, જે આમણે કીધું એમાં મનપાની મદદથી અસરકારી કામગીરી નથી, એ પણ અમારો સર્વે કહે છે. જી આપણી જે વાત છે એ અલગ અલગ રીતે પ્રસ્તુત થયેલી છે. હું તો બી આપણે જવાબ આપવા માંગુ છું, કદાચ અહીંના બેસેલા જે કોંગ્રેસના કોર્પોરેટર છે ને એને એના વિસ્તારમાં એલઈડી ના પોલ નાખવાનો પ્રયાસ નહીં કર્યો હશે. મારા બમરોલીમાં 100% એલઈડી ના પોલ છે. હિન્દી ભાષા પાણી ચોખ્ખું આવે છે. હિન્દી ભાષા બીજું હિન્દી ભાષાની અંદર હિન્દી ભાષાઓની અંદર એક એવી લાગણી છે કે યોગ્ય કામગીરી હજી અમારા માટે નથી થઈ, ભલે આપણે જાતિ કે ભાષા પ્રજ્ઞ ન થઈ. અગર એમના મનમાં આવી કોઈ ભાવના હશે અને એવો કોઈ બી વિષય અમારા ધ્યાનમાં આવશે તો અમે તમામ પ્રકારના વિકાસ કરવા માટે કટિબદ્ધ છે અને 100% રિઝલ્ટ. આ બ્રિજની જે વાલા દૌલા નીતિ અમારામાં છે પણ ચર્ચા કરી છે, હું અત્યારે રિપીટ નથી કરતો, આપણે વાતચીત થઈ ગઈ છે. આપ વચ્ચે કઈ કહેવા માંગતો કે હું? સુધીરભાઈ, 25-22 વર્ષથી એમની સરકાર છે, કોર્પોરેશન એમનું છે, દર વખતે વાતો થાય છે, કેટલું પ્લાન ને કેવી રીતે થયું છે એ જાણે, પણ સુરત શહેરની અંદર આ સમસ્યા ખૂબ ગંભીર છે. બીજી વાત કે 700 કરોડ જાહેર કર્યા, આના પહેલા માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે એમને સદભાવનાની અંદર સુરતના વિકાસમાં 2500 કરોડ કરેલા ડિક્લેર. ક્યાં છે 2500 કરોડ? કોને આપ્યા?
આપણે તો આમની પાસે હિસાબ નહીં માંગી શકે સરકાર આવે છે આમાં આમાં સુધીરભાઈ ફક્ત વાતો જ કરે છે આપની વાતે છે આપણે સુધીરભાઈ એક ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે આપ સુરતની અંદર રોજના હજારો નવા વાહનો ઠલવાય છે પાર્કિંગની સમસ્યા ખૂબ છે દરેક મત વિસ્તારની અંદર આપની પાસે પણ આ પ્રશ્નો રહેતા છે કેટલીક શાળા કોલેજોમાં પાર્કિંગની વ્યવસ્થા જ નથી કોર્પોરેશન ક્યાં આંખમી ચામડા કરે છે આપે શું પ્રયત્નો કર્યા અથવા શું પ્રયત્નો ચાલી રહ્યા છે અગર આપની પાસે સર્વે હશે તો આ ગુજરાતની નહીં આખા દેશની આ પ્રકારની ટિપિકલ આ છે જો મેં રસ્તા વીજળી એવા કેટલા કેવા માંગુ છું લીધા નથી સુધીરભાઈ હું આપણે કેવા માંગુ છું નહીં હું આપણે કેવા માંગુ છું કે આપણું સર્વે ખૂબ સારું છે સાચું સર્વે છે પરંતુ આ સર્વેની અંદર જેને ભી સર્વે કર્યું એને પૂછજો કે ગુજરાતના ઇતિહાસમાં કોઈ સ્કૂલના દરવાજા ખોલીને ચાલુ સ્કૂલમાં પાર્કિંગ ચાલુ કરાવવાનો કોઈ પ્રયત્ન કર્યો હોય તો મારા વિસ્તારની 112 સ્કૂલમાંથી 68 સ્કૂલોની અંદર અમારો આ પ્રયોગ સફળ થયેલો છે બાકીની જે સ્કૂલો બાકી છે એને બચાવવા માટે અમુક લોકો ઘણો પ્રયાસ કર્યો છે કોઈને છોડીશ નહીં હું કોઈને ભી નહીં છોડીશ આ રસ્તા પર પાર્ક કરવાવાળા એક બી સ્કૂલને નહીં મુકાશે એ તમામ કાર્યો પૂરા કરીશ પાંચ વર્ષની અંદર 68 સ્કૂલોમાં 68 સ્કૂલોના સાહેબ 68 સ્કૂલોના પાર્કિંગ જે રોડ પર થતા હતા એ દરવાજા ખોલાઈને ક્યાં એને અંડરગ્રાઉન્ડ પાર્કિંગ કરવા પડ્યા છે ક્યાં એને પ્લેગ્રાઉન્ડની અંદર આ પાર્કિંગ ખોલાવવા પડ્યા છે આના માટે આખું સુરત સાક્ષી છે આખું સુરત સાક્ષી છે બીજું હર્ષભાઈ હવે આખી વાતની સરકારની છે ભારતીય જનતા પક્ષની સરકાર આવી ત્યારે આપે મેનિફેસ્ટોની અંદર એને માટે આપ એકલા જવાબદાર નથી પણ માત્ર માહિતી જોવે છે મારી પાસે શહેરી વિસ્તારની અંદર 28 લાખ અને ગ્રામ્ય વિસ્તારની અંદર 22 લાખ પાકા મકાનો બનાવવાનું સરકારનું વચન હતું આપને આપના મત વિસ્તારમાં કેટલા નવા મકાનો બનાવ્યા એક બન્યો હોય તોય ચાલશે એને માટે આપ કસૂરવાર નથી 1 લાખ બન્યા છે પણ મને કયો સૌથી પહેલા તો હું આપને કહેવા માંગુ છું બે પ્રકારના લોકો હોય છે એક આ દેશના શહીદ થઈ ગયેલા ઘર લઈ લે સુધારી લો મારી ભૂલ ગ્રામ્ય વિસ્તારમાં આદર્શ કૌભાંડ યાદ કરો આદર્શ કૌભાંડ મારી આંકડામાં બોલવામાં ભૂલ થઈ છે એ સુધારી લઉં ગ્રામ્ય વિસ્તારમાં 28 લાખ અને શહેરી વિસ્તારમાં 22 લાખ હું ઊંધા બોલ્યો તો હા સાહેબ આપણે ખૂબ નજીક છે જ્યાંથી પ્રધાનમંત્રી ગૃહ આવાસ અને મુખ્યમંત્રી ગૃહ આવાસ આપ જરાક કેમેરો આમ કરશો ને તો બી તમને VVIP અમારા બનાવેલા મકાન પહેલા એવા મકાન બનતા હતા કે ઉપર છત હોય પણ પાણી સીધું અંદર આવે મારે ટોટલ કરીને છેલ્લે સરકારને પૂછવાનું છે હું કોઈ આંકડા ના અત્યારે વિવાદમાં નહીં પડું યુપીએ સરકારમાં જેએનઆરયુમ તહત કોસાડ આવાસ ભેસ્તાન આવાસ જે આવાસો આપવાનું કામ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં યુપીએની સરકારે કોઈ પણ પૂર્વગ્રહ રાખ્યા વગર આ સુરતને સૌથી વધારે મકાન આપવાનું કામ કર્યું હોય તો યુપીએની કોંગ્રેસની ચાલો યુપીએની સરકારની પણ પીઠ સાબડી લઈએ વાંધો નહીં ભૂતકાળ માટે અત્યારે આમને સાબડીએ દર્શક મિત્રો આજ વિકાસની ચર્ચા ચાલી રહી છે સુરત જેવા શહેરમાં ચાલી રહી છે હજી મેનિફેસ્ટોના મુદ્દા થોડા બાકી છે આપણે મેનિફેસ્ટોની ચર્ચા કરી હતી હર્ષભાઈ મારી પાસે એક બે મુદ્દા છે ત્યાર પછી મારે હવે શું એની પણ લોકોની વાત છે અને બીજા કેટલાક જે ઉપસ્થિત લોકો છે એના મનમાં શું પ્રશ્નો છે એ પણ આપણે તરફથી ઝડપથી રાઉન્ડ કરશું સમયની મર્યાદા છે એક આપનો મુદ્દો એવો છે કે જે ઔદ્યોગિક કામદારો શ્રમયોગીઓ કુશળ કારીગરો માટે કામના સ્થળની નજીક પોસાય એવા હાઉસિંગ મકાનોની હાઉસિંગ ટાઉનશીપની યોજના આપના વિસ્તારમાં કોઈ એવું ઇનિશિયેટિવ કરું જો પહેલાં તો સૌથી પહેલાં મારા વિસ્તારમાં એવી કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી મારો વિસ્તાર રેસિડેન્શિયલ વિસ્તાર છે ઓકે પણ શ્રમયોગીઓ માટે આખા દેશમાં એક્ઝામ્પલ આપી શકે એ પ્રકારનો શ્રમયોગી માટે ભોજનનું જે ગલી ગલીમાં જે કાર્ય ચાલુ થયું છે 10 રૂપિયામાં આવી યોજના અન્નપૂર્ણ યોજના જેવી યોજના ભૂતકાળમાં ક્યારે કોઈક સરકારે ગુજરાતમાં બનાવી હોય પ્રયાસ કર્યો હોય એવી ક્યારે કોઈ ઓકે ઓકે હવે હમણાં જે રીતના આપણે ઝૂંપડપટ્ટીની વાતચીત થઈ એટલે શહેરી ગરીબ વિસ્તારોની પણ એક આપની યોજના છે શહેરી ગરીબ સમૃદ્ધિ યોજના એનો વ્યાપ 25,000 કરોડ કરવાનો છે એમાંય આપ જવાબદાર નથી આખા ગુજરાતની વાત છે આપને ત્યાં શહેરી ગરીબ સમૃદ્ધિ યોજના હેઠળ કોઈ વિકાસના કામો થયા અથવા કોઈ પૈસા ફળવાયા હોય સૌથી પહેલાં તો મારો 80% વિસ્તાર એક સમૃદ્ધ વિસ્તાર છે 20% વિસ્તારની અંદર શહેરી ગરીબમાં એવી ના જે ઝૂંપડપટ્ટીની વાતો થઈ એ બધા ગરીબ જ કહેવાય એવા 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 18 બૂથ એવા છે કે જ્યાં આવો નાનો મોટો વિસ્તાર લાગે છે પરંતુ રિહેબિલેશન માટે
અગર કોઈએ કાર્ય કર્યું હોય સૌથી વધારે તો એ ઉત્તમમાં ઉત્તમ કાર્ય એ ભારતીય જનતા પાર્ટી સરકારે આ 2012-17 માં કર્યું, જેના અનેક પુરાવા છે. જે લોકો મેનિફેસ્ટોની અંદર તમે આઝાદનગરની જે લોકો ચૂંટણી લડેલીની વાત કરતા હતા એ લોકો આઝાદનગર ચૂંટણી લડ્યા પછી પાછા ગયા નહીં હશે, નહીં તો આ મેનિફેસ્ટોમાં જે અમે કાર્ય આપેલું હતું એને ખ્યાલ આવી જશે. રિહેબિલેશન હું આવું હવે હું આપની વાત સાંભળી વધારે લોકો ઓછો છે એટલે હું અહીંયા કેટલાક વિસ્તારના નાગરિકો ઊભા છે. આ બોલો બમરોલી માટે હું કોંગ્રેસના જેટલા પણ લોકો અહીંયા આવે છે એ લોકોને પૂછવા માંગુ છું. એ લોકો કહે છે ને કે બમરોલીની તકલીફ છે. 2010 એનું 3 કાઉન્સિલર હતા, અત્યારે એનું 1 રહી ગયા. 2012 ધારાસભ્યનું કામ માટે બધા જોઈને કામ પછી ત્યારે અમારા 44 માટે 43 બૂથ અમે વિધાનસભામાં પ્લસ હતા, લોકસભામાં આખું 44 બૂથ પ્લસ કહી દઉં છું. ને પછી એ લોકો કામ કહે છે બમરોલીમાં મિડિલ સિવિલ હોસ્પિટલનું કામ કોણ કરી બતાવ્યું એ બતાવે. એ લોકો આપ કઈ કહેવા માંગો છો અહીંયા કોઈ આપ કઈ કહો મહિલાઓની સુરક્ષા કેવી છે આપ કહો. રાતના 12 વાગે એકલા જવું હોય કે એક્ટિવા પર જઈ શકો છો? યસ ઓફકોર્સ વાય નોટ. ભારતીય જનતા પાર્ટીની મહિલા પૂરી રીતે સુરક્ષિત છે. આજે તમે જોવો છો જ્યાં જોયો ત્યાં મહિલાને પ્રાધાન્ય આપ્યું છે. પંચાયત રાજમાં પણ 50% મહિલાઓ ભારતીય જનતા પાર્ટીની રાજમાં છે. આજે અત્યારે મંત્રી પદમાં પણ 50% મહિલાઓ છે. અમે આજે રાતના 12 વાગે પણ જવું હોય, નવરાત્રી હોય કે ગણેશ વિસર્જન, બહેનો ખુલ્લે કોઈ ભય નથી, કોઈ ભય નથી. આ બાજુ મહિલાઓને કોઈને કઈ કહેવા નથી. આપનો વારો આવી ગયો છે, આપને આ બોલો. આપ મારા કોંગ્રેસ ભાઈઓ કહે છે કે સુરતનો વિકાસ નથી થયો. સુરત એક બ્રિજ સિટી બની છે, આટલા બધા બ્રિજો એનાથી જોવાતો નથી. અને જ્યારે સ્વચ્છતાની વાત કરે છે, સુરત વિશ્વમાં આપણે ભારતમાં ચોથા ક્રમ પર, ભારતમાં ચોથા ક્રમ પર આવેલું છે સ્વચ્છતામાં. ખૂબ સારું સિટી છે તમે કહો છો એટલે વિકાસ થઈ રહ્યો. સિવિલની જે વાત હતી તો સિવિલમાં કેટલા વેન્ટિલેટર મશીન વધ્યા, નાના બાળકો માટે આઈસીયુ જે પણ ડેવલપ થયું છે એ બી હર્ષભાઈના પ્રયાસથી થયું છે. બીજી વસ્તુ, આ લોકો અહીંયા જે બેઠેલા છે એક પણ મજૂરા વિધાનસભામાંથી આવતા નથી. અને એ લોકોએ જે અત્યારે બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે અમારા મજૂરાના વિધાનસભાના ધારાસભ્ય અહીંથી ટ્રકોની ટ્રકો લઈને ત્યાં સેવા કરવા ગયા ત્યારે આ લોકો ટૂરમાં હતા. આપણે એમને પણ પૂછીએ આ બાજુ કોઈને કેવું છે, આ બાજુ કોઈને મિત્રોને કેવું. હર્ષભાઈએ બહુ સારું કામ કર્યું છે સિવિલ હોસ્પિટલ માટે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ. પણ વિકલાંગ બાળકોના સર્ટિફિકેટ માટે બહુ ધક્કા ખવડાવે છે ડોક્ટર, એ બાબતે થોડું ધ્યાન રાખવા વિનંતી. અચ્છા ડોક્ટર હવે ધક્કા ન ખવડાય એના માટે આપે કઈ કેવું છે? ઇન્ડસ્ટ્રીની જે વાત કરી કે હાઉસિંગ રોહાઉસની તમે જે મુદ્દો મૂક્યો એમણે તમારા ટીવી પર એટલું જૂઠું કીધું. ખટોદરા જીઆઈડીસી ક્યાં આવે છે? સડેલું ખાવાનું ખવડાવે છે લોકોને છોકરાઓને. ચાલો આપને કઈ કેવું છે હવે? હવે આપને તમારી પાસે હવે હું બીજી વખત આવે છેલ્લી વાર આવું છું. બધા બોલો બધા ટૂંકમાં ટૂંકમાં, ત્યાર પછી નવો વિષય છે મારી પાસે. મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની વચ્ચે મજૂરા વિધાનસભાનું સંકલન નથી. મહિલાઓનો ચેન્સ રેગિંગ આ મેક્સિમમ જે થાય છે એ અહીંયા ઉમરા પોલીસ. અત્યારના બંને પક્ષે વાતચીત થઈ રહી છે, બંને પક્ષ વિકાસ થયો પણ છે અને કેટલીક બાજુ એવું કે છે વાયદાઓ થયા છે. પણ હવે જે થયું એ અત્યારના આપણે પરિસ્થિતિ છે. આપણે આજથી જો નવી સવાર શરૂ કરવાની હોય તો વિધાનસભાની ચૂંટણી એક એવો અવસર આવ્યો છે કે એ જે નવા પ્રતિનિધિ હોય, નવી વાત હોય કે નવો વિકાસ વાત હોય. હું ફરી એક રાઉન્ડ મારીશ અહીંયા આપણે જો હવે શું આ વિસ્તારના લોકો માટે, લોકોના કલ્યાણ માટે, વિકાસ માટે શું થવું જોઈએ. હું આપની પાસે બંને આગેવાનો પાસે પછી આવીશ. પહેલા હું જનતાનો અભિપ્રાય કે હવે શું થવું જોઈએ એટલી જ વાત ઉપર આપણે વાત કરશું. હવે શું થવું જોઈએ? એ જો અભી જીએસટી કા મેટર ચલ રહા હૈ, જીએસટી કે લિયે હર્ષભાઈ ને કુછ કિયા નહીં હૈ. અચ્છા ઇનકે જો નહીં નહીં અબ ક્યા હોના ચાહિએ, અભી અભી અપને પાસ ટાઈમ લિમિટ કે અંદર વો કન્સેપ્ટ પર જાયેંગે. અભી જીએસટી કા જો ના સરળીકરણ હોના ચાહિએ થા, અભી તક તો કુછ હુઆ નહીં હૈ. મેં હર્ષભાઈ સે યે આપકે માધ્યમ સે યે બોલના ચાહતા હું કે કમ સે કમ વેપારી જો ના દેખ લેના, દિવાળી પર 30% વેપારી વાપસ ગાંવ જાને વાળે હૈ ઓર યે કુછ કામ કરતે નહીં હૈ. જીએસટી કા પ્રોબ્લેમ સોલ્વ હોના ચાહિએ. જીએસટી કા આપ કુછ કહેના ચાહતે હો ઇસ વિસ્તાર કે વિકાસ કે લિયે ક્યા કરના ચાહિએ? આપ બોલિયે. આપ બહોત બાર બોલતા, અભી એક હી બાર બોલ દો. મજૂરાનો વિકાસ કોંગ્રેસના કાર્યકાળમાં થયો છે, હવે પરિવર્તન થવું જ જોઈએ. અને અને પરિવર્તન થવું જોઈએ. આપ બોલો શું થવું જોઈએ? મહિલા તમે મહિલાઓનો વિકાસ માટે કઈ બોલો, હવે શું થવું જોઈએ? અને હવે આવતા આવતા શિક્ષણ પ્રત્યે અને બાળ મજૂરીઓ અને બહેનોને માટે સલામતીના પ્રશ્નો. હવે હું આપને પૂછું છું, એક આપ કયો અને પછી આપ કયો. હવે જો વિકાસ નવી ચૂંટણી થાય તો આપની પાસે કોઈ સજેશન છે શું થવું જોઈએ? કોઈ સબ્જેક્ટ પર કેના
જો કોંગ્રેસ નો ધારાસભ્ય આવે તો મહિલાના જે સ્નેચ ચેઇન સ્નેચિંગ ના બનાવ બને, જે પોલીસ કાર્યવાહી નહીં કરશે તો ધારાસભ્ય એટલો બાહુબલી રીતે કે કાર્યવાહી કરશે? સ્કૂલોમાં જો ડોનેશન પ્રથા છે એ સ્કૂલ વાળા નહીં સુધારશે તો ધારાસભ્ય એટલો મજબૂત રહેશે કે પોતે સ્કૂલ વાળા સુધારશે? હવે શું થવું જોઈએ તમને લાગે છે? હવે દાખલા કે શું થવું જોઈએ કયો? અગર ખરેખર એમના દિલમાં વેપારી પ્રત્યેની જો લાગણી હોય તો જીએસટી ના મુદ્દે એમનું સોલ્યુશન લાવવું જોઈએ, પહેલો મુદ્દો. બીજો મુદ્દો, એ જે સિવિલમાં જે ગરીબ માણસ, સુરતનું સૌથી ગરીબ માણસ સિવિલ હોસ્પિટલમાં જાય છે, બચારો ધક્કા ન ખાય, સ્ટાફનો અભાવ છે, એ પ્રશ્ન સોલ્વ થાય. ટૂંકમાં આપણે સમય ઓછો છે. અને નવ કે કોંગ્રેસ જો સરકાર આવે તો બેરોજગાર, જે શિક્ષિત અને અશિક્ષિત બેરોજગારો છે એને સૌથી પહેલા રોજગારી આપવા, રોજગારીની પ્રાધાન્ય આપવામાં આવશે. હર્ષભાઈ, આપ દાખલા કે હવે નવી ચૂંટણી આવે તો શું થવું જોઈએ? અત્યારે જે હજી ન થયું હોય એવું આપને શું લાગે છે? સૌથી પહેલા તો બે વસ્તુનો જવાબ મારે આપવા છે સાથે સાથે. એક મારા આમાંથી જે હોય જવાબ આપો, પણ સમય મર્યાદા છે. જે દિવ્યાંગના સર્ટિફિકેટની વાત થઈ સિવિલ હોસ્પિટલની, એનું હું 100% ધ્યાન આપીશ, અને એ વસ્તુમાં અર્જન્ટ ધોરણે નિકાલ લાવવાનો હું આપની ચેનલના માધ્યમથી સૌ જનતાને વિશ્વાસ અપાવું. ગુડ. બાકી આ બધા ખોટા પોલિટિકલ ક્વેશ્ચનોના જવાબ આપવા મને નથી લાગતા, કારણ કે કોઈ બી કારણ વગર રોજગારની વાત જે રોજગારની વાત કરી હું પ્રજાની સમક્ષ વિષય મૂકવા માંગુ છું. એક સમય એવો હતો કે જ્યારે ગુજરાતમાં કોઈને નોકરી જોઈએ તો એ મુખ્યમંત્રીના કાકાનો દીકરો હતા, કા પછી ડેપ્યુટી મુખ્યમંત્રીની મામીની દીકરી હોવી જોઈએ. સાહેબ, આ વખતે આપ શું કરશો? હવે એ સુધીરભાઈ, સાહેબ, આ વખતે હું ટૂંકમાં આપને કહેવા માંગુ છું, હવે હું શું કરીશ? સિવિલ હોસ્પિટલનો જે મારો ધ્યેય, જે સિવિલ હોસ્પિટલને હજી વધુ મજબૂત બનાવીશ, આ લોકો જે પ્રાઇવેટ હોસ્પિટલનું કલ્ચર લાવેલું છે એને દૂર ભગાડવા માટે સિવિલ હોસ્પિટલને હાઈટેક સિવિલ હોસ્પિટલ બનાવીશ. સુરતના વેપારીઓને જે રક્ષણ અને જે સુરક્ષા આ સુરતની જનતાને ભારતીય જનતા પાર્ટીએ આપેલી છે, જેના કારણે જે માહોલ આપેલો છે, જે પરિસ્થિતિ ઊભી કરીને અમે લોકોએ આપેલી છે, એના કારણે આજે સુરતની અંદર જે ઉદ્યોગો વધતો આવે છે, તમે ઉદ્યોગો ને પ્રોત્સાહન આપો. બધા આપ ટુકો આપો મારી પાસે. સુધીરભાઈ, એક જ વાત ના, હવે શું થવું જોઈએ? હું પૂરું કરીશ. પ્લીઝ. કોંગ્રેસની સરકાર આવશે, એમને કીધું બેરોજગાર 40 લાખ યુવાનો બેરોજગાર આ ગુજરાતમાં છે, એ સફેદ જૂઠ બોલી રહ્યા છે, કોઈ નોકરી નથી મળી. કોંગ્રેસની સરકાર આવશે, 110% બેરોજગારોને રોજગારી મળશે. અને બીજી વાત કે શિક્ષણનું વેપારીકરણ નેસ્ત નાબૂદ કરીશું. શિક્ષણનું વેપારીકરણ નેસ્ત નાબૂદ કર્યું છે. બંને પક્ષોએ એક મહત્વની વાત કરી છે. બંને પક્ષમાંથી કોઈ પણ આવે તો બેરોજગારીનો પ્રશ્ન હલ થશે, આપણે પણ એવી આશા રાખીએ. દર્શક મિત્રો, છેલ્લી વાત, આ દરેક બાજુ ચૂંટણી એ પવિત્ર પર્વ છે લોકશાહીનું. એમાં ઘણી વખત આપણે માત્ર રાજનેતાઓને આપણે કેટલીક વખત જવાબદાર ઠેરવીએ છીએ, પણ નાગરિક તરીકે આપણું પણ કર્તવ્ય છે 5-5 વર્ષ જાગતા રહેવાનું. મત આપીને પછી આપણે સુઈ જવાનું છે તો પ્રશ્નો ચાલુ રહેશે, પણ દરેક વખતે જો જાગતા રહીશું તો આપણે લોકપ્રતિનિધિઓ પણ જગાવતા રહીશું. મતાધિકાર જે છે એ માત્ર અધિકાર નથી, મતદાન એ અધિકાર નથી, એ પવિત્ર ફરજ છે, પવિત્ર કર્તવ્ય પણ છે. આવતી ચૂંટણીની અંદર આપને જે ઉમેદવાર સારા લાગે, આપને જે રાજકીય પક્ષ સારો લાગે, આપને જે વિચારધારા સારી લાગે, પણ અચૂક મતદાન કરજો. નવી સરકાર હોય, નવા પ્રતિનિધિ હોય, આપના મત વિસ્તારનો વિકાસ થાય, લોકોના પ્રશ્નો સોલ્વ થાય અને જનકલ્યાણના અનેક કામોમાં આપની પોતાની સામેલગીરી થાય, એ પોતાની જાતને પૂછીને મતદાન કરજો. અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વી ટીવીમાં સમરાંગણ 2017 માં આજે બસ એટલું જ. મને રજા આપજો. આપ જોતા રહો વી ટીવી.